તો કોઈને સાથ નહીં આપી શકે બચુડા, કારણ કે હું તને કોર્ટમાં ગાંડો સાબિત કરી દઈશ, ગાંડો. અને કોર્ટ છે ને ગાંડાઓની જુબાની માન્ય નથી રાખતી. તારા મગજમાં એવા હું ઇલેક્ટ્રિકના શોક આપીશ, એવા ઝટકા આપીશ કે તારી નસો બધી ઢીલી પડી જાય, સમજો? સાંજે પાર્ટીમાં આવજે. શું કામ? બચ્ચુના સાઈઝની આપણે કેક કાપવાની છે. મને છે ને આ માણસની ડાગરી ચસકી ગયેલી લાગે, ગાંડો થઈ ગયેલો છે. અરે ભવાની ભાઈ, સાંજ સુધીમાં તો તમે જેલમાં પથરા તોડતા હશો, એમ કેક કાપવાના સપના શું કામ જાઓ તમે? કારણ કે મારા સપના સાચા થવાના છે. મારા સપના સાચા પડે એટલે તમારા સપના સાચા પડે એમ. બોલો તમારું સપનો શું છે? તમુને ફાંસીના માચરા પર લટકતા જોવાનું. જોક મારે છે? અરે શું જોક મારે? અરે કાજ વેલા આવી ગયા. શટ અપ એન્ડ ગો ટુ યોર બોક્સ. ઓકે પ્લીઝ બી સીટે. થેન્ક યુ. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. મિલોર્ડ, આરોપી ભવાની પ્રસાદ ઉપર આરોપ છે કે એમણે પ્રખ્યાત બિલ્ડર હસમુખ પટેલનું માથામાં દસ્તો મારીને ખૂન કર્યું છે. આ પહેલાની તારીખમાં કોર્ટમાં થયેલી ધમાલને લીધે આ કેસ મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આ જ કેસ આગળ વધારવામાં આવશે. પ્રોસીડ. જજ સાહેબ, ગઈ વખતે બચુ સંપટે જે અહીંયા કોર્ટમાં એસિડ જેવી જલક જુબાની આપેલી, જેને લીધે અહીંયા હાજર રહેલા અમુક લોકો દાઝી ગયેલા, અને એક વાત સાબિત થઈ ચૂકેલી કે આરોપી ભવાની પ્રસાદ ખૂની છે. અરે નથી, હજી તો ઘણી બધી વિગતો આવવાની બાકી છે. તે ભવાનીભાઈ, એ તમારી એ બધી વિગતો તમારા વકીલને બહાર લાવવા દેવડી. એને શું, એ ખાલી કોર્ટ બતાવવા લઈ આવ્યા છે? અરે આ તો શોભાનો ગાંઠિયો છે. એકવાર આ કેસ પતે ને એટલે આની અંદર મસાલો ભરીને આને હું મ્યુઝિયમમાં ઉભો કરી દઈશ, યાદ રાખજે. હા સાહેબ, હું તમને એક વાત કહું ને, તો તમે અત્યારે ખુરશી પરથી પડી જશો. તો રહેવા દો. ના ના, સાંભળવી તો પડશે સાહેબ. વાત એમ છે કે બચુ સંપટ છે ને એ નાનપણથી ગાંડો. એ શું વાત કરો તમે? ઓ અંકલ, શું બોલો છો તમે? મારા પપ્પા ગાંડા નથી, સમજ્યા ને? આ અંકલ ખોટું બોલે છે. હું પૂછું મિસ્ટર ભવાની પ્રસાદ, અહીં બચુ સંપટ ગાંડો માણસ છે એ વાતનો તમારી પાસે કોઈ પુરાવો છે? અરે એક નહીં, અનેક પુરાવા છે. એ કાળા કોટ ડાક્ટરનું સર્ટિફિકેટ બતાવો ને સાહેબ ને વાત પતે. મિલોર્ડ, બચુ સંપટ ગાંડો છે એ સાબિત કરતું આ ડોક્ટર વન માણીએ આપેલું બચુના ગાંડા હોવાનું સર્ટિફિકેટ, એક્ઝિબિટ નંબર 4. સાહેબ, મને આમાં કઈ ગોલમાલ લાગી રહેલી છે. ચોક્કસ ગોલમાલ છે. હું ફરી પાછો જુબાની આપવા માટે કોર્ટમાં બચુ સંપટને હાજર કરવાની વિનંતી કરું છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ સર. બચુ સંપટ હાજર હો, બચુ સંપટ હાજર હો. અરે હું હાજર હો, હાજર હો કરે ક્યાંથી હાજર થાય? ગાંડો છે ગાંડો. અરે આમ જ્યાં ત્યાં રખડ્યા કરે, થાંભલો જોઈને ઊભો એ થઈ જાય. અરે 4 દિવસ પહેલા રસ્તામાં કૂતરાને બટકો પડી ગયો તો. પબ્લિક પ્રોસિક્યુટર, તમારે કંઈ કહેવું છે? સાહેબ, આવી વાતમાં મારે કંઈ નથી કહેવું. સાહેબ, મારે કહેવું છે સાહેબ. પણ મારે કહેવું છે. મારે કેવું છે જિલ્લેલાઈજી, આખી વાતમાં મારે કઈ કેવું છે જિલ્લેલાઈજી? હમ ઇસ નાપાક ઇન્સાન કો મીઠી પાક દેના ચાહતે હૈ. કાનૂન કે ઇસ ત્રાજમે મેં એક તરફ ઇસકો ઉભા રાખો ઓર દૂસરી તરફ હમકો ઉભા રાખો, ફિર દેખો કાનૂન કા ત્રાજવા કિસ તરફ ઝુકતા હૈ. બે ત્રાજવા આપણે ઉભા રે તો ઝુકે બુકે નહીં, હુકમ નો બાદશાહ આવી ગયો. ખુછલ દિયા જાય इस बदतमीज का सर हाथी के पैर के नीचे खुजल दिया जाए. जामो जामो. यस बॉस. आके विते भागी नहीं आए वो. आनी पर नजर रखवानो, मैं तने कितो तो नहीं. जतो रे जतो रे जतो रे
જામુની નજર માત્ર તારી બાયડી ઉપર જ હોય. મેને કહ્યું કે મોગલે આઝમ કલરમાં આવ્યું છે, જા બે ટિકિટ લઈ આવ, તો એણે મને પડતો મૂક્યો અને ટિકિટ લેવા દોડ્યો. જામુ જલેબી, આવી જલેબીઓ પાળવા કરતા એકાદી ભેંસ પાળ, દૂધ મળશે, દૂધ પીશે તો વકલથી એક ઓર્ડર ઓર્ડર ઓર્ડર. ઓહો મિસ્ટર બચુ, તમારે જે કહેવું હોય ને તમે પેલા કઠેડામાં જઈને કહો. કઠેડો એસે કઠેડા કહેતે હૈ હમારે, હમારે મહેલ મેં ઇસે ઝરૂખા કહેતે હૈ. અરે વાહ, યે તો હાર્મોનિયમ જૈસા હૈ. મેં મિસ્ટર બચુ, આ રીતે આવીને તમે કોર્ટનું અપમાન કર્યું છે. આવા કપડા પહેરીને આવવાનું કોઈ કારણ? કારણ શું હે સાહેબ, ગાંડો છે ગાંડો, નસીબ છે કોર્ટના કે કપડા પહેરીને આવ્યો. હું ગાંડો નથી, હું ગાંડો નથી. અહીંયા કોર્ટમાં આવતા મને આના માણસો રોકે નહીં, મને અટકાવે નહીં, એ માટે આ કપડા પહેરીને આવ્યો છું. જિલ્લે લાચી હે સાહેબ, આ ગાંડો છે એ સાબિત કરવા માટે હું આની એક ખાસ આઇટમને કોર્ટમાં બોલાવવા માંગુ છું. આઇટમ? અરે સોલિડ આઇટમ છે સાહેબ, તમે જોશો તો હલી જશો હલી. મિલોર્ડ, બચ્ચુની માનસિક હાલત સારી નથી એ સાબિત કરવા માટે હું બચ્ચુની એક્સ ગર્લફ્રેન્ડ મિસ નિરાલી કપૂરને કોર્ટમાં બોલાવવાની પરમિશન માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ મિસ્ટર બચ્ચુ, તમે ત્યાં જઈને બેસી શકો છો. નિરાલી કપૂર હાજર હો. નિરાલી આવશે. એક લડકી કો દેખા તો એસા લગા, ઓર્ડર ઓર્ડર, જૈસે પુરાના હૈ નોટ, ઓર્ડર ઓર્ડર, બાજરે કા લોટ, ઓર્ડર ઓર્ડર, બિઝનેસ મેં ખોટ, ઓર્ડર ઓર્ડર ઓર્ડર, ઓર્ડર ઓર્ડર. તમે આને ઓર્ડર ઓર્ડર કીધા કરશો ને તો આને ડિસઓર્ડર કરી નાખીશ. અરે તમે બધા કોર્ટની શિસ્ત જાળવો. માફી માફી જિલ્લે લાયચી, માફી. હા તો અસલામ વાલેકુમ શેરે રેગિસ્તાન. બહુ ભારી છે, બહુ ભારી છે, મારે પૂછવું પડશે. બચ્ચુ ભાઈ, શેરે રેગિસ્તાન એટલે એક્ઝેક્ટલી શું? શેર એટલે વાઘ, અને રેગિસ્તાન એટલે રણ. વાઘરણ? ઓહો, કેટલું સહેલું તમે લોકો મને ઉભો કરીને પૂછો. અરે આ બધું શું ચાલી રહ્યું છે? પ્લીઝ મિસ્ટર બચુ, તમે ત્યાં જઈને બેસો. માફી જિલ્લે લાયચી, માફી જિલ્લે લાયચી, જિલ્લે પાંદાન, જિલ્લે ખાનદાન, માફી માફી. બેસો, સિંહાસન આવી ગયું. તો મિસ નિરાલી કપૂર, હવે તમે કોર્ટને એ જણાવો કે તમારો આ બચુડો કેવો છે. જજ સાહેબ, આ બચુ એક નંબરનો જુઠ્ઠાણો માણસ છે. એણે મને પ્રોમિસ કર્યો હતું કે શેખર કપૂરની ફિલ્મમાં મને રોલ અપાવશે, પણ હજી સુધી એક પણ કામ નથી અપાવ્યું. જિલ્લે લાયચી, શેખર કપૂરની ફિલ્મમાં એને કામ કેવી રીતે અપાવું? શેખર કપૂર પાસે ફિલ્મ જ નથી. અરે મિસ્ટર બચુ, વારે ઘડીએ તમે અહીંયા શેના આવી જાઓ છો? ત્યાં જઈને શાંતિથી બેસો. યુ ડોન્ટ નો, હી ડઝ નોટ નો. શેખર કપૂર પાસે ફિલ્મ નથી, હી ડઝ નોટ નો. ત્યાં જઈને શાંતિથી બેસો. માફી જિલ્લે લાયચી, જિલ્લે પાંદાન, જિલ્લે ખાનદાન. સિંહાસન આવી ગયું. બેસો. હા તો મિસ નિરાલી કપૂર, હવે તમે કોર્ટને એ જણાવો કે આ બચ્ચુ સંપટે તમને કોઈ દિવસ કોઈ ગિફ્ટ આપી છે? જેમ કે લિપસ્ટિક, કાજલ, પાવડર, શેવિંગ ક્રીમ. શેવિંગ ક્રીમ? જજ સાહેબ, એણે મને સોનાના યરિંગ્સ આપ્યા હતા, જે હકીકતમાં એની દીકરીના હતા. જોયું જોયું, અરે ગાંડો જ કહેવાય સાહેબ, અને ગાંડો કહેવાય. પોતાની દીકરીના યરિંગ્સ પોતાની ગર્લફ્રેન્ડ ને આપી દે, ગાંડો ના કહેવાય તો બીજું શું કહેવાય? તખલિયા. વોટ તખલિયા? અરે તખલિયા એટલે તમારું કામ પૂરું થઈ ગયું છે, તમે જઈ શકો છો. જજ સાહેબ, હવે હું એવી વ્યક્તિને જુબાની આપવા માટે બોલાવવા માંગુ છું કે જેની વાત બચુ સંપટ પણ ટાળી નહીં શકે, અને એ છે મિસિસ બચુ સંપટ. આફતાબ હો જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો.
ऑर्डर 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 जादुई का चांद हो या आफताब हो टाटा ऑर्डर 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 अरे तुम्हें ऑर्डर आप एटले तो हूं तुमने रिमिक्स वर्जन संभलाऊ छु।